કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું આજે આપણે જે બીકોમ પ્રથમ વર્ષમાં જે લેક્ચર છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ ને આજે હું અંકિત જોશી આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સર્વે વિદ્યાર્થી મિત્રોનો આ ચૈતન્ય સ્ટુડિયો ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં હું તમારું સ્વાગત કરું છું ને આજે આપણે જે વ્યાખ્યાન ભણવાના છીએ આ વ્યાખ્યાન છે ફાઇનેન્શિયલ એકાઉન્ટિંગ જે આપણો બીકોમ પ્રથમ વર્ષ છે આ બીકોમ પ્રથમ વર્ષમાં જે આપણો કોર્સ સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ આ ફાઇનેન્શિયલ એકાઉન્ટિંગમાં ભાગ એક બ્લોક વનમાં આપણે એકમ નંબર બે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરણ આ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીશું ને મને ખાતરી છે કે આ ચર્ચા ખૂબ જ તમારે મહત્વપૂર્ણ થશે અને આ ચર્ચાથી તમે ઘણું બધું શીખશો તો આપણે આજે વેખાની શરૂઆત કરીએ હવે આપણે આ યુનિટમાં જે ભાગીદારી પેઢી છે એને કંપનીમાં રૂપાંતરણ કરવું તો આમાં આ બધા મુદ્દા કવરઅપ થશે આ યુનિટમાં આ એકમમાં આ બધા આપણે મુદ્દા કવરઅપ કરવાના છે જેમ કે ભાગીદારી પેઢી કોને કહેવાય તો આપણે સૌ જાણીએ છીએ કે ભાગીદારી પેઢી કોને કહેવાય ભાગીદારો મળીને જે સંસ્થાનું નિર્માણ કરે છે એ એને ચલાવે છે એને ભાગીદારી પેઢી કહીએ છીએ પછી કંપની કોને કહેવાય તો કંપની કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થા હોય એને કંપની કહીએ છીએ તો આ આ એકમમાં આપણે પ્રસ્તાવના ભણશું કે કોને કંપની જ જ્યારે પણ ભાગીદારી પેઢી કંપનીમાં રૂપાંતરણ થાય ત્યારે કયા સંજોગો ઊભા થાય છે પછી આમાં હિસાબો કેવી રીતે કરવાના કોઈપણ કંપ કોઈ પણ ભાગીદારી પેઢી કંપનીમાં રૂપાંતરણ તો થઈ જાય પછી એના હિસાબો કેવી રીતે કરવાના એમના આમનો જ કેવી રીતે કરવાની આની પણ ચર્ચા કરશું આપશે આપણે પછી કેટલીક પદ્ધતિઓ છે જેનાથી આ બધા વ્યવહારો થાય છે કે જ્યારે પણ ભાગીદારી પેઢી કંપનીમાં રૂપાંતરણ કરે છે ત્યારે કેટલી બધી એમાં એમના પાસે પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને આ પદ્ધતિઓમાંથી કઈ કઈ પદ્ધતિથી કેવી રીતે હિસાબી નોંધ આપી શકે છે આ બંને પદ્ધતિઓની પણ વિગતવાર ચર્ચા કરીશું પછી એક પ્રશ્નો પણ લઈશું આપણે એક પ્રશ્નના દ્વારા પણ એને દાખલા રૂપે સમજીશું આપણે તો આપણે ચાલુ કરીએ હવે હવે સૌથી પહેલાં આ યુનિટનું નામ છે આ એકમનું નામ છે કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરણ તો ભાગીદારી પેઢી આપણે પહેલા જ મગજમાં પ્રશ્નો આવે છે વિદ્યાર્થી મિત્રો કે ભાગીદારી પેઢીને શું જરૂર પડી કે કંપનીમાં રૂપાંતરણ કરવા પડ્યો કે જ્યારે પણ ભાગીદારી પેઢી છે ને તો ભાગીદારી પેઢીમાં ઘણી બધી એવી મર્યાદાઓ છે એ મર્યાદાઓના કારણે એ કંપનીમાં રૂપાંતરણ થવામાં ઈચ્છે છે કઈ કઈ મર્યાદાઓ હોય છે તો આપણને બધાને ખબર જ છે કે ભાગીદારી પેઢીમાં ઓછા ભાગીદારો હોય છે તો ઓછા ભાગીદારો જ્યારે હોય તો ઓછા ભાગીદારો પાસે ઓછી ઓછી મૂડી હોય તો જ્યારે પણ કંપની કે જ્યારે પણ ભાગીદારી પેઢી એને એનો જે ધંધો છે એને વિકાસવાની કોશિશ કરે છે એને એને વધારવાની કોશિશ કરે છે તો વધારવા માટે એને એના મોટા પાયે મૂડીની જરૂરત પડે છે અને ભાગીદારોની સંખ્યા મર્યાદિત હોવાથી એ મૂડીની અછત થાય છે ત્યાં એના કારણે મૂડીની અછત હોવા હોવાના કારણે એ ભાગીદારી પેઢીને કંપનીમાં રૂપાંતરણ કરવાનું હોય છે કરવાનું કરવું પડે છે પછી આપણને ખબર છે કે ભાગીદારી પેઢીમાં અમર્યાદિત જવાબદારીઓ હોય છે દરેક ભાગીદારની જવાબદારીઓ કઈ હોય છે અમર્યાદિત એટલે એના પોતાના પણ જે મિલકતો હોય છે ને એને પણ વેચીન દેવા પડ્યા હોય ભાગીદારી પેઢીને તો એને ચૂકવવા પડે છે એટલે એના કારણે પણ એ કંપનીમાં રૂપાંતરણ કરવાનું ઈચ્છે છે તો ઘણી બધી મર્યાદાઓ છે મુખ્ય બે મર્યાદાઓ છે કે પૂંજીની અછત હોવાથી કે ઓછું એના પાસે મૂડી ઓછી હોવાથી એ ધંધો વધારવા ઈચ્છતી હોય તો વધારી ના શકે કેમ કે મર્યાદિત ભાગીદારો હોય છે તો એના માટે એક મોટી મર્યાદા છે અને બીજી છે અમર્યાદિત જવાબદારી એ બંનેના કારણે કોઈ પણ ભાગીદારી પેઢી કંપનીમાં રૂપાંતરણનું ઈચ્છે છે હવે આપણને ખબર છે કંપનીમાં રૂપાંતરણ કોને કહેવાય તો આપણને ખબર છે કે જ્યારે ભાગીદારી પેઢી પોતાનો ધંધો જે પોતાનો ધંધો ચાલુ છે એ જે ભાગીદારી પેઢી એને પોતાનો ધંધો ચલાવતી હોય એ એક કાંક તો શું કરે કંપનીમાં રૂપાંતરણ કરી દે કાક તો એ નવી જે કંપની હોય છે માર્કેટ બજારમાં જે કંપની હોય તેને વેચી દે છે આપણે ભાગીદારી પેઢીનું વેચાણ સંયોજન કે રૂપાંતરણ કોને કહીશું જ્યારે પણ જે ચાલુ ભાગીદારી પેઢી છે એ ચાલુ ભાગીદારી પેઢી પોતાનો ધંધો કાક તો કોઈ કંપની બાજારમાં હોય એને વેચી દે છે તો એના સાથે સંયોજન કરી દે છે કાંક તો એ નવી કંપનીમાં રૂપાંતરણ થઈ જાય છે આ ત્રણેય સંજોગોને આપણે શું કહીશું કે ભાગીદારી પેઢીનું કંપનીને વેચાણ કે કંપનીમાં રૂપાંતરણ હવે આપણને મગજમાં એક પ્રશ્ન થાય છે કે જ્યારે ભાગીદારી પેઢી કંપનીમાં રૂપાંતરિત થાય છે તો એ ભાગીદારી પેઢી તો ચાલુ ધંધો છે ચાલુ સંસ્થા છે તો એના પોતાની પણ મિલકતો હશે એના પોતાના પણ દેવા હશે આ પોતાના પણ એના જે રિઝર્વ હોય એ અનામતો એ પણ હોય છે તો જ્યારે કંપનીને વેચે છે અને કોઈ પણ કંપનીમાં રૂપાંતરણ કરે છે ત્યારે કેવી રીતે હિસાબી નોંધ થશે તો આપણને ખબર છે જે ભાગીદારી પેઢી છે તો એ વેચનાર થઈ જશે અને જે કંપની ખરીદે છે કે જે કંપનીમાં રૂપાંતરણ થાય છે એ નવી કંપની બની જશે તો એ કંપની ખરીદદાર કંપની કહેવાશે ને આ ભાગીદારી પેઢી વેચનાર કંપની કહેવાશે જ્યારે પણ એ રૂપાંતરણ થાય છે કંપનીમાં તો બે પદ્ધતિઓથી આપણે એની જોગવાઈ કરીએ છીએ બે પદ્ધતિ આપણે એને પદ્ધતિથી અને હિસાબી નોંધ રાખીએ છીએ તો આપણને ખબર છે સૌથી પહેલાં ખરીદ કિંમત નક્કી કરવી તો આપણને ખબર છે જ્યારે ખરીદદાર હોય તો ખરીદદાર કોઈપણ કંપની કે કોઈપણ ભાગીદારી પેઢીને ખરીદે છે તો ત્યારે એને કંઈને કંઈ ચૂકવવું પડે છે આપણને ખબર જ છે ને કે ભાગીદારી પેઢી છે એ પોતાનો ધંધો વેચે છે કોને વેચે છે ખરીદનારની નવી કંપનીને તો નવી કંપની જ્યારે એને ખરીદે છે તો નવી કંપની શું કરે છે તો જે જૂની ભાગીદારી પેઢી છે આ જૂની ભાગીદારી પેઢીના જે મિલકતો હોય છે જે દાયિત્વ હોય છે જે દેવાઓ હોય છે અને જે અનામતો હોય છે એને કેવી રીતે લે છે ને પછી એના બદલામાં એને કશુંક તો આપવું પડશે ને તો બદલામાં જે કિંમત દ્વારા જે કિંમત આપવામાં આવશે એ કિંમત શું કહેવાય ખરીદ કિંમત કહેવાય છે કઈ કિંમત કેવાય છે ખરીદ કિંમત જ્યારે ભાગીદારી પેઢી આ પોતાનો ધંધો નવી કંપનીને વેચે છે એ નવી કંપની ભાગીદારી પેઢીનો ચાલુ ધંધો ખરીદે છે ત્યારે એ ચાલુ કંપ ચાલુ ભાગીદારી પેઢીના જે મિલકતોને દેવાઓ હોય છે એ કોણ લે છે એ આપણે ખરીદદાર કંપની જે નવી કંપની બની છે જે કંપનીમાં રૂપાંતરણ થયું છે એ કંપની એ ખરીદદાર કંપની આ બન આ કંપની શું કરે છે ભાગીદારી પેઢીના બધા મિલકતો અને દેવાઓ વસાવી લે છે અને ખરીદદાર શું કરે છે તો ખરીદદાર જે ભાગીદારી પેઢી છે જેના પાસેથી એ ધંધો ખરીદ્યો છે એને કશુંક તો આપવું પડશે તો જે રકમ આપવામાં આવે છે એના બદલામાં એને આપણે ખરીદ કિંમત કહીએ છીએ એને શું કહીએ આપણે ખરીદ કિંમત તો આપણને ખબર છે હવે ખરીદ કિંમત તો નક્કી કરી દીધી હવે ખરીદ કિંમત કેવી રીતે ચૂકવાશે તો નવી કંપની જે બની હશે એ નવી કંપની ભાગીદારી પેઢીને કઈ કશુંક તો ચૂકવવાનું રહેશે એ ચૂકવવાની રકમને તો આપણે ખરીદ કિંમત કહી દઈએ પછી ખરીદ કિંમત કેવી રીતે ચૂકવાશે કે આપણને ખબર છે કે જે નવી કંપની છે તો નવી કંપની પણ એના પોતાના શેરો બહાર પાડે છે ડિબેન્ચર બહાર પાડે છે અને રોકણથી પણ ચૂકવણું કરી શકે છે તો જે નવી કંપની છે જે ખરીદદાર કંપની છે એ ખરીદદાર કંપની ભાગીદારી પેઢીને કેવી રીતે ખરીદ કિંમતની ચુકવણી કરશે કાંક તો શેર આપી શેર આપીને પોતાની નવી કંપનીમાં જૂના ભાગીદારો કે જૂની ભાગીદારી પેઢીને આપણે શું કરીશું શેર આપી શકશું ડિબેન્ચર આપી શકશું કે બંને ના થાય તો આપણે રોકડમાં પણ ચૂકવણું કરી શકીએ છીએ તો આ બધા જે વ્યવહારો છે આ એકમમાં આવશે કયા કયા તો ભાગીદારી પેઢી જ્યારે નવી કંપનીમાં રૂપાંતરણ થાય છે તો ભાગીદારી પેઢી પાસે મિલકતો હોય છે દેવા હોય છે અનામત હોય છે તો મિલકતો અને દેવા તો નવી કંપની દ્વારા ખરીદવામાં આવે છે એના બદલામાં જે કંઈ રકમ ચૂકવવામાં આવે છે એને ખરીદ કિંમત કહેવાશે અને એ જે ખરીદ કિંમતની ચુકવણી કરે છે નવી કંપની કેવી રીતે કરશે તો નવી કંપની તો પોતાના ડિબેન્ચર આપી શકે છે પોતાના શેર આપી શકે કાંક તો એ રોકડમાં ચુકવણી કરી શકે છે અને આપણને ખબર છે ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢીને ભાગીદાર ચલાવતા હોય તો ભાગીદાર જે પણ શેર મળશે જે પણ મળશે નવી કંપનીના જે રોકડ મળશે એ રોકડ ને એના નફા નુકસાનના જે જે પણ હોય ભાગીદારો વચ્ચે એમાં વેચી દે છે અને આપણને ખબર છે કે દેવા અને મિલકત તો લઈ લે છે નવી કંપની તો એની એના અનામત અને ભંડોળનું શું આમાં જે બીજી વસ્તી રોકડ બીજા પડ્યો એનું શું તો એ પણ એ કંપની શું કરે છે એ કંપનીને જે ભાગીદાર સોરી જે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢી પોતામાં એ અનામત વેચી દેશે અને ઘણી બધી વિગત એવું પણ થાય કે જે ભાગીદારી પેઢી છે એની અમુક મિલકતો ના પણ ખરીદે અમુક દેવાઓ ના પણ એક્સેપ્ટ કરે એને સ્વીકારે તો પછી જે જૂની પેઢી છે જે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢી પોતે જ ચૂકવણું કરશે જ્યારે દેવો હશે તો પોતે જ ચુકવણું કરશે અને જ્યારે આપણને ખબર છે મિલકતો ના લે તો આપણે મિલકતો પોતે જ વેચી દેવાની કે ભાગીદાર જ લઈ લેવાની વસાવી લેવાની હવે આપણને ખબર છે ખરીદ કિંમત કોને કહેવાશે તો જે નવી કંપની છે એ નવી કંપની ભાગીદારી પેઢીને એના એના જે ચાલુ ધંધો ખરીદવાના બદલામાં જે કઈ રકમ ચૂકવાશે એને આપણે ખરીદ કિંમત કહીએ હવે ખરીદ કિંમત નક્કી કરવાની બે પદ્ધતિઓ છે ખરીદ કિંમત કઈ રીતે નક્કી થાય તો ખરીદ કિંમત નક્કી કરવાની બી પદ્ધતિઓ છે પેલી છે મિલકતની પદ્ધતિ અને બીજી છે અવેજની પદ્ધતિ હવે આ બંને ઉપર આપણે પ્રકાશ રાખ કરીએ તો છો્ખી મિલકતની પદ્ધતિ તો આપણને ખબર છે પેલી પદ્ધતિ કઈ છે છોખ્ખી મિલકતની પદ્ધતિ તો આપણને ખબર છે છોખ્ખી મિલકત કોને કહેવાય તો આપણે ભણેલા છે કે છો્કી મિલકત એટલે જે પણ જે પણ આપણે હોય જે ભાગીદારી હોય હોય તો તો ભાગીદારી ભાગીદારી પેઢીના જે પાકા સરવા આપણે એક બાજુ જે મૂડી અને મૂડીને દેવા બતાવે છે બીજી બાજુ બીજી બાજુ મિલકત બતાવે છે તો આપણને ખબર છે જે બધી મિલકતો હોય ને આ બધી મિલકતોનો સરવાળો કરીએ આપણે જે પાકા સરવાયામાં ભાગીદારી પેઢીના પાકા સરવાયામાં બે બાજુ હોય છે પેલી બાજુ મૂડી અને દેવા હોય છે અને બીજા બાજુ મિલકતો હોય છે આપણે મિલકતોનો સરવાળો કરીએ જે આપણને કુલ સરવાળો મળે છે એમાંથી એમાંથી આપણે જે દેવા બાજુ જે બધા દેવા હોય છે એ દેવાઓનો સરવાળો કરીએ પછી આ જે કુલ મિલકત આવી કુલ મિલકતનો સરવાળો આવ્યો આમાંથી આમાંથી આપણે કુલ દેવા બાદ કરતાં જ આપણને જે રકમ મળે એને છોકી મિલકત કહેવાય શું કહેવાય છો્ખી મિલકત હું તમને એક ઉદાહરણ આપું છું કે કોઈ પણ કંપનીમાં મિલકતોમાં રોકડ છે પાગડી છે પાગડીને પણ સમાવિત કરવામાં આવે છે પાગડી છે રોકડ છે પછી દેવાદારો છે પછી મિલકતો છે એ બધાનો સરવાળો કરીએ એ સરવાળો કરીએ તો આપણને શું મળે છે કુલ મિલકત મળે છે પછી એવી જ રીતે આપણે બીજી બાજુ શું બીજી બાજુ આપણે જે મૂડી દેવું હોય છે એ મૂડી દેવામાં નીચે સૌથી નીચે દેવા આપેલા હોય છે બધા તો દેવામાં પણ આપણે જે દેવા હોય એ બધા દેવાનો સરવાળો કરીએ છીએ પછી જે કુલ મિલકતનો સરવાળો આવ્યો એ કુલ મિલકતના સરવાળામાંથી એ કુલ દેવા બાદ કરતાં જે રકમ મળે એને શું કહેવાય ચોકી મિલકત કહેવાય તો ખરીદ કિંમત કઈ રીતે નિર્ધારણ કરી શકાય ખરીદ કિંમત એટલે કેટલા પૈસા ચૂકવવાના છે કોને કંપની દ્વારા ભાગીદારી પેઢીને કેમ કે એનો ધંધો ખરીદાય છે આપણે દ્વારા તો જે કંપની ચૂકવશે એ ખરીદ કિંમત કેવી રીતે નક્કી કરી શકે તો પેલી પદ્ધતિ છે ચોખ્ખી મિલકતની પદ્ધતિ ચોવી ચોખ્ખી મિલકતની પદ્ધતિમાં કેવી રીતે નક્કી કરશે તો આપણે કીધું કે કુલ મિલકતનો સરવાળો બાદ બાકી કરતા કુલ દેવા તો આપણને જે મળે એ ચોખ્ખી મિલકત એ ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત હવે બીજી અવેજની પદ્ધતિ અવેજની પદ્ધતિ એટલે ઘણી વખત આપણે શું કહીએ આપણને ખબર છે કે આપણે કેટલા પૈસા આપશું ઘણી વખત આપણે નહીં કહેતા કે આ ધંધો છે આ ધંધા તમારે લેવો હોય તો વીસ કરોડ આપી દેવાના અમે વીસ કરોડ કેવી રીતે આપવાના તો કે પાંચ કરોડ તમે પાંચ લાખના શેર જે પાંચ કરોડના શેર આપી શકો છો પછી પાંચ કરોડના ડિવેન્ચર આપી શકો છો અને દસ કરોડ તમે રોકડમાં આપી શકો છો એવી રીતે તો જે ચોક્કસ કિંમત નિર્ધારણ કરવામાં આવે ને એને અવેજ પદ્ધતિ કહેવાય હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવો કે જ્યારે ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢી પોતાનો જે ધંધો હોય એ કંપનીને વેચે છે એટલે કે નવી કંપનીમાં રૂપાંતરણ કરે છે તો નવી કંપની અને ભાગીદારી પેઢી વચ્ચે બંને વચ્ચે કરાર થાય છે કયો કરાર થાય છે કે તમારી કંપનીમાં તમારી ભાગીદારી પેઢીમાં જે કંઈ મિલકતો છે કે જે કંઈ દેવાઓ છે એ હું વસાવી લઉં છું નવી કંપની કહે છે અને નવી કંપની કે હું તમને એક ચોક્કસ રકમ આપી દઉં એના બદલામાં કોના બદલામાં તમારા ચાલુ ધંધાને ખરીદવાના બદલામાં અને તમારા દ્વારા ભાગીદારી પેઢી દ્વારા જે જે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢી દ્વારા જે ચાલુ ધંધો છે એ કંપનીમાં રૂપાંતરણ કરતા કે કંપનીને આપતા એના બદલામાં જે રકમ જે ચોક્કસ નિશ્ચિત રકમ મળે છે એને આપણે અવેઝની પદ્ધતિ કહીએ છીએ હવે એ રકમ કેવી રીતે ચૂકવાશે તો આપણને ખબર છે એ રકમ નવી કંપની જે નવી કંપની છે એ ભાગીદારી પેઢીને તો શેર દ્વારા ચૂકવી શકે છે એ નવી કંપનીના શેર ભાગીદારી પેઢીને આપી દે છે પછી ડિબેન્ચર પણ આપી શકે છે અને રોકડ પણ આપી શકે છે અને ત્રણેયનો સરવાળો પણ કરી શકે તમે ત્રણેયમાં પણ આપી શકે છે તો આપણી અવેજની પદ્ધતિ તો અવેજની પદ્ધતિમાં જે ચોક્કસ કિંમત નિર્ધારણ કરવામાં આવશે એને શું કશું આપશે ખરીદ કિંમત અવેજ પદ્ધતિના હિસાબે ખરીદ કિંમત કેવી રીતે શોધવાની તો આપણને ખબર છે એક ચોક્કસ કિંમત નિર્ધારણ કરવામાં આવે છે એ ચોક્કસ કિંમત કઈ હોઈ શકે છે તો જે જેટલા શેર આપવામાં આવે છે એનો સરવાળો પછી જેટલા ડિબે જેટલા મૂલ્યના ડિબેન્ચર આપવામાં આવે છે એનો સરવાળો પછી જે રોકડ આપવામાં આવે છે એનો સરવાળો આ ત્રણેયનો સરવાળો કરતાં આપણને જે રકમ મળે એ આપણી ખરીદ કિંમત કોના દ્વારા અવેજ પદ્ધતિ દ્વારા હવે ખરીદનાર કંપનીના શેર અને ડિબેન્ચરના ભાગીદારોમાં વેચીને હવે આપણે પ્રશ્ન ઉદભવે ને કે ભાગીદારી પેઢીને ભાગીદારી પેઢીને શું શું મળે છે એના બદલામાં તો ભાગીદારી પેઢી જ્યારે ધંધો એને વેચે છે નવી કંપનીને તો નવી કંપની શું કરે છે તો નવી કંપનીના બદલામાં એને તો શેર આપે છે તો ડિબેન્ચર આપે છે તો રોકડાક આપે છે તો આ ત્રણેય વસ્તુ કોને મળે છે તો આ ત્રણેય વસ્તુ ભાગીદારી પેઢીને મળે છે તો ભાગીદારી પેઢીને મળે છે અને ભાગીદારી પેઢીમાં ઘણા બધા ભાગીદારો પણ હોય છે તો હવે ભાગીદારો વચ્ચે કેવી રીતે વેચણી કરવાની જે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢી પોતાને વેચે છે કે કંપનીમાં રૂપાંતરણ કરે છે એના બદલામાં શું શું મેળવે છે તો શેર પણ મેળવે છે ડિબેન્ચર પણ મેળવે છે અને રોકડ પણ મેળવે છે તો આ ત્રણેય વસ્તુ જે મેળવે છે એ ત્રણેય વસ્તુ ભાગીદારી પેઢીની છે અને ભાગીદારી પેઢીમાં તો ઘણા બધા ભાગીદારો હોય છે તો ભાગીદારોમાં કેવી રીતે વેચણી કરે છે ઘણી વખત શું કરતા હોય છે કે એનો જે નફા નુકસાનનો જે હિસ્સો હોય ને કે નફા નુકસાનનો જે અનુપાત હોય છે નફા નુકસાનનો બે જેન ત્રણ જેન એ કેવી રીતે વેચણી કરવામાં આવે છે કરાર ના હોય તો નફા નુકસાન ખાતાના જે બાકી હોય એના હિસાબે ઘણી બધી વખત મૂડીના પ્રમાણમાં પણ વેચવામાં આવે છે તો એ ભાગીદારો પણ નિર્ધારણ કરી શકે છે ભાગીદારો નિધારણ કરી શકે છે કે ભાગીદારી પેઢીમાં જે શેર ડિપેન્સર ને રોકડ આવ્યો છે એ ભાગીદારો વચ્ચે કેવી રીતે વેચણી થશે કાંક તો મૂડીના અનુવાતના પ્રમાણમાં તો નફા નુકસાનના પ્રમાણમાં કાંક તો પછી એ કરાર હોય તો કરાર મુજબ હવે આપણને ખબર છે ધંધો વેચનાર એટલે જે ભાગીદારી પેઢી એ ધંધો વેચે છે કે કંપનીમાં રૂપાંતરણ કરે છે અને નવી કંપની ઊભી થાય છે તો નવી કંપની ઊભી થાય છે એ બધી પ્રક્રિયા તો મેં તમને બતાવી દીધી કે એમને રોકડ મળે એવી રીતે એ બધું થાય છે પછી હવે જે ધંધો વેચનાર પેઢી છે એટલે ભાગીદારી પેઢી તો ભાગીદારી પેઢીને બતાવવું પડે ને કે મારે એ ધંધો વેચ્યો છે મેં તો મારે હિસાબી નોંધ કરવાની પડે છે હિસાબી ખાતા તૈયાર કરવાના પડે છે તો એ જ જે જ્યારે ધંધો વેચે છે જ્યારે કોઈ પણ ભાગીદારી પેઢી એના પોતાનો ધંધો વેચે છે કે રૂપાંતરણ કરે છે ત્યારે એના ચોપડામાં કઈ કઈ આમનોદ કરવાની હોય છે એની વિગતો વિગતવાર આપેલી છે તો આપણે સૌથી પહેલો મુદ્દો જોઈએ છે ક્યારે જ્યારે પેઢીની તમામ મિલકતો ચોપડે દર્શાવેલ કિંમતે ક્યાં લઈ જવાની તો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની તો આપણને ખબર છે આપણે અગાઉના પણ ચર્ચા પણ કરીશી કરી હતી કે જ્યારે પણ જૂની જે ભાગીદારી પેઢી છે એ જૂની બા જૂની ભાગીદારી પેઢી છે એની મિલકતો પણ હોય છે આ બાજુ દેવા પણ હોય છે દેવા નીચે અનુ દેવા અને પછી મૂડી પણ હોય છે અનામત પણ હોય છે કેમ કે આના પાકા સમયમાં બધી જ વસ્તુ હોય છે તો જ્યારે પણ મિલકતને મિલકતનો નિકાલ કરવો હોય કે દેવાનો નિકાલ કરવો હોય તો આપણને ખબર છે વિસર્જનના સમયે આપણે શું કયો ખાનું બનાવતા હતા કયું ખાતું બનાવતા હતા તો આપણને ખબર છે માલ મિલકત નિકાલ ખાતું બનાવતા હતા તો એવી જ રીતે ભાગીદારી પેઢી પણ જ્યારે પોતાનો ધંધો વેચે છે ત્યારે કયા ખાતામાં બધી મિલકતો ટ્રાન્સફર કરશે અને બધા દેવાઓને તો સૌથી પહેલાં આપણે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવું પડે છે માલ મિલકત ખાતું તૈયાર કર્યા પછી જે પણ ભાગીદારી પેઢીની શું હોય છે જે ભાગીદારી પેઢીની બધી મિલકતો હોય છે એ મિલકતો શું કરવાની આપણે એને ટ્રાન્સફર કરવાની એને શું કરવાની ટ્રાન્સફર કરીને મિલકતોનું ખાતું બંધ કરવાનું તો પેલી આપણો પેઢીની તમામ મિલકતો કઈ પેઢી જે વેચનાર છે જે ભાગીદારી પેઢી છે એના છો આપણે દર્શાવેલ કિંમત એટલે જે પાકા સર્વમાં જે 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 રકમે આપણે દર્શાવેલો હોય એ જ રકમે કયા ખાતે લઈ જવાની આપણે કયો ખાતો બનાવવાનો હોય છે વિસર્જનના સમયે તો માલ નિકાલ ખાતો માલ મિલકત નિકાલ ખાતું આમાં ટ્રાન્સફર કરવું છે તો હવે આપણને ખબર છે કે આમનોદનો જે આમ આમનો જે રૂલ્સ છે આપણને ખબર છે કે જ્યારે માલ મિલકત હોય તો માલ જે મિલકત હોય એ મિલકત શું હોય છે તો મિલકત હંમેશા ઉદાર બાજુ એનો જે ઉદાર બાજુનો ખાતો બતાવે છે તો આપણે જ્યારે એને ટ્રાન્સફર કરીએ એટલે મિલકત ખાતું બંધ કરીએ તો આપણે એને શું કરવું પડશે પરચુરન મિલકતોને જમા કરવી પડશે તો આમાં આમનોદ થશે માલ મિલકત નિકાલ ખાતે તે પરચુરન મિલકત ખાતે ક્યારે જ્યારે પેઢીની તમામ મિલકતો માલ માલ મિલકત નિકાસ ખાતે લઈ જવા માટે હવે આપણને ખબર છે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉદાર તે કઈ વસ્તુ લઈ જઈએ છીએ તો પરચુરણ મિલકત ખાતે જમા કેમ કે પરચુરણ મિલકત મિલકત છે એ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો માલ મિલકત નિકાલ ખાતે એટલે એને ઉધાર કરવામાં આવે છે અને કઈ વસ્તુ આપવામાં આવી છે તે પરચુરણ મિલકત ખાતે હવે બીજું આપણને ખબર છે મિલકત તો આપણને ટ્રાન્સફર કરી દીધી એના પછી આપણી પાસે દેવા તો પણ હોય તો પેઢીના દેવા

તે માલ મિલકત નિકાલ ખાતે જમા આ પરચૂરણ દેવાને ઉધાર કેમ કર્યા છે તો આપણને ખબર છે જે દેવા હોય છે એની બાકી જમા હોય છે અને દેવાઓનો ખાતો આપણે બંધ કરવાનો હોય છે તેને એને વિપરીત બાજુ લઈ જવું પડે તો જમાની જગ્યાએ આપણે શું કરશું પરચુરણ દેવાને ઉધાર કરશું એટલે પરચૂરણ દેવાનો જે ખાતું છે એ બંધ થઈ જશે એ ખાતું ક્યાં ટ્રાન્સફર થઈ જશે માલ મિલકત નિકાલ ખાતે

અનામત ભંડોલ કઈ બાજુ હોય છે તો મૂડીના નીચે અનામત હોય છે તો અનામત બંડોલ નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે આ શું છે આપણો નફા નુકસાનની જમા બાકી છે પછી નફા નુકસાનની ઉદાર બાકી પણ હોય ઉદાર બાકી એટલે ખોટ અને જમા બાજુ એટલે નફો પછી અને અવાસ્વિક મિલ્ક તો અવાસ્વિક મિલ્ક તો એટલે જે પાગડીની બીજી વાસ્તવિક મિલ્કતો તો એનું પણ કંઈ કરવું પડે ને આપણે જે ઘણી બધી વખત આપણે ડિસ્કાઉન્ટ આપ્યા હોય તો ડિસ્કાઉન્ટને પણ પૈસા હોય એવી રીતે ડિસ્કાઉન્ટ ઇશ્યુ ઓફ ડિબેન્ચર એ બધી શું છે આપણી અવાસ્તવિક મિલકતો જે ખરેખર મિલકત ના હોય પણ આપણે પાક પણ આપણે ખરેખર એ વસ્તુ હોતી જ નથી તો અનામત ભંડોળ નફા નુકસાન ખાતાની જમા બાકી અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અને આ વાસ્તવિક મિલકતો આ ત્રણેયનો તો આપણને ખબર છે અનામત ભંડોળનો જે બાકી હોય કઈ હોય છે જમા બાજુ હોય ને આપણે આપણને ખબર છે કે જમા બાજુ વસ્તુ હોય ને જમા બાજુ એ ખાતાને બંધ કરવો તો આપણે કઈ બાજુ લઈ જવાનું ઉધાર 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 તો તો અનામત અનામત ભંડોલ ભંડોલ ખાતે થશે કેમ કર્યો આપણને આપણને ખબર છે અનામત ભંડોલ ખાતો આપણે બંધ કરવાનો છે અનામત ભંડોલ કઈ ખાતે લઈ જવાનું છે તો એ ભાગીદારને વેચવાનું છે કેમ કે એ ભાગીદાર નફો કોનો હોય છે નફામાં હિસ્સો કોનો હોય છે તો ભાગીદારનો હોય છે પછી અનામત ભંડોલ કોના ખાતામાં જશે તો ભાગીદારોને મૂડી ખાતે એટલે એ જે અનામત ભંડોળ છે એ ભાગીદારોનું છે એટલે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં એને વેચવામાં આવશે એના માટે અનામત ભંડોળ ખાતે બંધ કરીને આપણે ભાગીદારોની મૂડી ખાતે એને લઈ જવા માટે બીજું નફા નુકસાન ખાતાની જમા બાકી નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે નફો જે આપણે નફા નુકસાન ખાતામાં નફો થાય ને એ નફો કોનો હોય છે જેની મૂડી હોય છે મૂડી કોની હોય છે તો ભાગીદારની મૂડી હોય છે તો આ પણ પૈસા કોના છે ભાગીદારના છે ને તો આ ખાતું બંધ કર્યા પછી એ કોને આપવા પડશે એ કોના છે તો ભાગીદારના છે તો આપણે ભાગીદાર ભાગીદાર ભાગીદારો વચ્ચે આપી દઈએ તો નફા નુકસાન ખાતે ઉધાર નફા નુકસાનની જમા બાદ જમા બાકી હોય છે પણ આપણે એને બંધ કરવાનું છે એટલે એને ઉધારીએ નફા નુકસાન ખાતે ઉધાર પછી કારીગર અકસ્માત વળતર ફંડ ખાતે એ પણ આપણે એક ફંડ ઊભું કર્યું હોય તો આપણને ખબર છે એ પણ આપણી જિમ્મેદારી છે એ ફંડ છે આપણું એક પૈસાનું ભંડોલ છે હવે પૈસાનું ભંડોળ હોય તો કોનું હોય છે એના માલિકનું હોય છે માલિક એટલે ભાગીદારો ભાગીદારી પેઢીના તો એ બધી વસ્તુ જેની જમા બાકી હતી એટલે એ બધા ભંડોલ હતા એ ભંડોલ આપણે એ ભંડોલના ખાતા બંધ કરીને એ ભંડોલ કોના છે ખરેખર તો એ ભંડોલ આપણે ભાગીદારના છે તો તે ભાગીદારના મૂડી ખાતે આપણે એને જમા કરશું જેમ ભાગીદારના છે એટલે ભાગીદારના મૂડી ખાતે એને આમનોદમાં એડ કરશું એટલે ઉમેરો કરશું એટલે ભાગીદારની મૂડી વધી જશે ક્લિયર હવે બીજો આપણને ખબર છે આમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાકી પણ હતી એટલે ખોટ હોય તો શું કરવાનું પછી અવાસ્તવિક મિલકતો હોય તો શું કરવાનો તો આપણને ખબર છે ખોટની બાકી કઈ હોય છે ઉધાર પછી અવાસ્તવિક મિલકતોની બાકી કઈ હોય છે ઉધાર

પછી મિલકતોની પણ બાકી ઉદાર હોય છે ને આપણે એને બંધ કરવું પડે છે તો બંધ કરવા માટે એટલે શું વિરુદ્ધ એટલે જમા તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા તે અવાસ્તવિક મિલકત ખાતે જમા આપણે શોર્ટમાં એટલું સમજી શકાય કે જેની જેની જે ભંડોલ હોય છે એ ભંડોળને આપણે ભાગીદારના મૂડી ખાતે ઉમેરો કરીએ છીએ અને આપણને ખબર છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અને આ વાસ્તવિક મિલકતો એ બંધનો ખોટ હોય છે તો એ બંને ખોટ આપણે ભાગીદારની મૂડીમાંથી બાદ કરીએ છીએ એટલે ભાગીદારની મૂડી આ હદે ઓછી થઈ જાય છે પછી છતાં નંબરની પોઈન્ટ કંપનીને ચૂકવવાની રકમ હવે આપણને ખબર છે એ આપણને બધી મિલકતો માલ મિલકત નિકાલ ખાતે આપણે લઈ ગયા દેવા બધા માલ મિલકત ખાતે લઈ ગયા પછી સામાન્ય અનામત નહીં બધું હતું એ ભાગીદારો વચ્ચે વેચી દીધું છે તો હવે વધ્યો છું તો જે આપણે ખરીદ કિંમત નિર્ધારણ કરી જ્યારે ભાગીદારી પેઢીને કઈને કઈ વસ્તુ મળશે ને આ વસ્તુ આ ધંધો વેચવાના બદલે તો એ ખરીદ કિંમત તો એ ખરીદ કિંમત નવી કંપની દ્વારા ચૂકવાશે કોને ભાગીદારી પેઢીને અને ભાગીદારી પેઢીને આ વસ્તુ મળશે તો આપણને ખબર છે ખરીદનાર કંપની ખાતે એટલે જે નવી કંપની જે આપણને ખરીદે છે એને આપણે ખરીદનાર કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે એટલે આપણે જે માલ મિલકત નિકાલ ખાતું બનાવ્યું હોય તો એ માલ મિલકત નિકાલ ખાતાના જમા બાજુ આપણે શું કરીએ ખરીદનાર કંપનીને લખીએ ખરીદનાર કંપની આપણે કઈ કિંમતે આપણને ખરીદે છે કયા કિંમતે આપણા જે ધંધો છે એ ખરીદે છે એ ખરીદ કિંમત આમનો જ થશે ચોથા નંબરની પછી પાંચમા નંબરની એ આપણે ખરીદ કિંમત નિર્ધારણ કરી ત્યારે ખરીદ કિંમત નિર્ધારણ કરી ત્યારે જે પણ ખરીદ કિંમત નિર્ધારણ થાય છે બંને પદ્ધતિ છોકી મિલકતની પદ્ધતિ અને બીજી અવેજની પદ્ધતિ બંનેના હિસાબે જે ખરીદ કિંમત આવશે એ ખરીદ કિંમતના અનુસાર થશે પછી કંપનીની તરફથી ખરીદ કિંમત પેટે શેર ડિબેન્સર કે રોકડ મળે ત્યારે મેં તમને વાત જ કરી હતી હમણાં જ કે જે નવી કંપની છે એ નવી કંપની બધું ખરીદી તો લે છે પણ ભાગીદારી પેઢીને ચૂકવવું તો પડશે હવે આપ અગાઉમાં આપણે ચોથા નંબરના પોઈન્ટમાં ખરીદ કિંમતનો નો નિધારણ કર્યો પછી એ ખરીદ કિંમત કેવી છે ચૂકવાશે ચૂકવવામાં આવે એટલે હું એને નવી કંપની ભાગીદારી પેઢીને એટલા પૈસા ચૂકવશે એનું નિર્ધારણ થઈ ગયું એના પછી કેવી રીતે ચૂકવશે એટલે શેર આપીને ચૂકવશે ડિબેન્ચર આપીને ચૂકવશે કે આપણે રોકડથી ચૂકવશે એની આમનોદ કરવા માટે આ આમનોદ થાય છે તો ખરીદનાર કંપની શેર ખાતે કેમકે ખરીદનાર કંપની આપણને શેર આપે છે ને કોને શેર આપે છે તો આ કંપની જે ભાગીદારી પેઢી છે એને શેર આપે છે તેના માટે ખરીદનાર કંપનીના શેર ખાતે શેર આપ્યા હોય ત્યારે ડિબેન્ચર આપ્યા હોય ત્યારે ખરીદનાર કંપનીના ડિબેન્ચર ખાતે કેમકે એ ડિબેન્ચર કોના છે ખરીદનાર કંપનીના હવે ખરીદનાર કંપની રોકડ પણ ચૂકવતી હોય ને ઘણી બધી વખત આપણે ત્રણેય વસ્તુથી ચૂકવણી કરતા રહીએ હોઈએ શેર પણ આપીએ ડિબેન્ચર પણ આપીએ અને થોડા પૈસા રોકડમાં પણ આપીએ તો એ ત્રણેય વસ્તુનો સમાવેશ થાય છે ઘણી બધી કંપનીઓ શેર જ આપે છે કોઈ ડિબેન્ચર આપે છે કોઈ કોઈ આપે આપે છે છે તો ખરીદનાર કંપનીના શેર ખાતે તે ખરીદનાર કંપનીના ડિબેન્ચર ખાતે અને તે રોકડ ખાતે તે ખરીદનાર કંપની ખાતે હવે ખરીદનાર કંપનીએ જોગવાઈ કરી છે કે મારે આ વસ્તુ ભાગીદારી પેઢીને ચૂકવવાની છે ત્યારે પછી જો ખરીદનાર કંપની વેચનાર પેઢીના અમુક મિલ્ક તો ન લે ઘણી બધી વખત થાય ને કે ભાગીદારી પેઢીમાં કોઈ એવી મિલકતો હોય જે પસંદ ના આવે કંપનીને તો પસંદ ના આવે તે એ એવી ઈચ્છા વર્તા કે મારે નહીં ખરીદવાની તે સંજોગોમાં આ આમનો થશે તો જો ખરીદનાર કંપની વેચનાર પેઢીના અમુક મિલકતો ના ખરીદે તો આપણને ખબર છે અમુક મિલકતો ના ખરીદે તો આપણે એના પણ બે કન્ડિશન હોય જો મિલકતો રોકડતી વેચવામાં આવે ત્યારે જ્યારે આપણે આપણને ખબર છે નવી કંપની ના ખરીદતી હોય તો કંઈ વાંધો નહીં આપણે જે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢી આ મિલ્ક તો બજારમાં વેચી દેશે તો બજારમાં વેચશું ત્યારે ત્યારે આપણને શું ઉપજશે રોકડ ત્યારે આ એન્ટ્રી કરશું આપણે ત્યારે આ આમ નોટ કરશું ક્યારે જ્યારે ભાગીદારી પેઢીની અમુક મિલ્ક નવી કંપની ના લે ત્યારે એનામાં પણ જ્યારે એ ભાગીદારી પેઢી આ મિલકત બજારમાં વેચે ત્યારે અને બજારમાં વેચતાથી જે રોકડ ઉપજે ત્યારે તો આપણને ખબર છે રોકડ મળે છે ને તો આવે તે ઉદાર જાય તે જમા એટલે રોકડ અને બેંક ખાતે ઉધાર શું જાય છે આપણે તો આપણે એ મિલકત આપણે લઈ ગયા છે છે તો માલ મિલકત મિલકત નિકાલ ખાતે આપણને ખબર ને બધી પરચુરણ દેવા ક્યાં આપણે લઈ ગયા હતા બંધ કરીને ખાતા તો માલ મિલકત નિકાલ ખાતે તો એ જે રોકડ આવશે એના પણ ક્યાં લઈ જશું આપણે રોકડ અને બેંક ખાતે તે માલ મિલકત નિકાલ ખાતે જ્યારે આપણે રોકડથી વેચીએ ત્યારે હવે આપણને ખબર છે બીજી શરત કે જો કોઈ ભાગીદાર મિલકત નક્કી કરે કિંમત પર લઈ લેતો હોઈ શકે ને ભાગીદાર જ કઈ છે ભાગીદાર જે હોય ત્રણ ચાર ભાગીદાર હોય એ ભાગીદારી પેઢીને જ બનાવીને બનેલા હોય છે તો ભાગીદારી પેઢીમાં એક ભાગીદાર કે આ જે મિલકત છે આ હું ખરીદી લઉં છું એને સરસ એને ઘરે કામ આવતી હોય એને ઘરે કંઈ ધંધો બીજો આગળ વધારવા હોય કોઈ પણ વસ્તુ કરવી હોય તો એવું પણ હોઈ શકે કે ભાગીદારી પેઢીની મિલકત કોઈ પણ એક ભાગીદાર રાખી લેતો હે ને નક્કી કરેલ કિંમત જે નક્કી કરે કિંમત ભાગીદારી પેઢી વચ્ચે ભાગીદાર લે ત્યારે તો આપણને ખબર છે જ્યારે ભાગીદાર લેશે તો ભાગીદાર કરે છે એની મૂડીમાંથી ઓછું આપણે જ્યારે કઈ પણ વસ્તુ આહરણ તરીકે આપણને ખબર છે કોઈ પણ વસ્તુ કોઈ પણ ભાગીદાર એની ભાગીદારી પેઢીમાંથી કોઈ પણ વસ્તુનો નિકાલ કરતો હોય ત્યારે એને ઉધાર કરીએ તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર કેટલા મૂડી ઓછી થઈ જશે તે માલ મિલકત નિકાલ ખાતે આપકે ખબર છે ને કેમ કે બધી મિલકતો ક્યા ક્યા લઈ ગયા છે માલ મિલકત નિકાલ ખાતે તો એટલે એ તે એ જે એ જે રકમ જે પણ મૂડી આવશે એ એ જે પણ વસ્તુ એનો એનો જે બેલેન્સ હશે એ ક્યાં ટ્રાન્સફર કરવાનો તે માલ મિલકત નિકાલ ખાતે તો જ્યારે ભાગીદારી જ્યારે ભાગીદાર એ મિલકત ખરીદે ત્યારે તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા હવે સાતમા નંબરનો ઉપર જો ખરીદનાર કંપની વેચનાર પેઢીના અમુક દેવા ન લે જેવી રીતે આગળ શું થયો જેવી રીતે આગળ મિલકત ના ખરીદી તો એવું પણ થઈ શકે કે દેવા ના લે કઈ વાંધો નહીં જે ભાગીદારી પેઢી છે ને એ કહે કે મિલકત ના ખરીદો કઈ વાંધો નહીં મારી પાસે બી ઓપ્શન છે બજારમાં વેચી દો અને રોકડ ઉપજી દો નહીં તો કોઈ પણ ભાગીદાર લઈ લે એવી રીતે જ હવે આપણે આપણને ખબર છે જે ભાગીદારી પેઢી છે એને ઘણા બધા દેવાઓ હોય છે ઘણા બધા દેવાઓ કંપની લઈ લે છે અને ઘણા બધા દેવા કંપની નથી સ્વીકારતી તો આપણને ખબર છે તે જ સંજોગોમાં કઈ આમનો થશે તો આપણને ખબર છે જ્યારે ભાગીદારી પેઢી જ્યારે કંપની ભાગીદારી પેઢી પાસેથી એ એ એ જે અમુક દેવાઓ છે એ લેતી નથી ત્યારે તો જો ખરીદનાર કંપની એટલે નવી કંપની વેચનાર પેઢીના અમુક દેવા ન લે તો તે દેવા પેઢીએ ચૂકવવા પડશે કેમ કે આપણે દેવા છે એટલે આપણે ચૂકવવા તો પડશે ને નવી કંપની લઈ લે તો નવી 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 સ્વીકારે છે એટલે કંપની કંપની ભવિષ્યમાં એની ચૂકવણી કરશે પણ લેતી જ નથી તો એ આપણા જ દેવા છે છે ને આપણે ચૂકવણી કરવી પડશે તો આપણને ખબર બધા દેવા ક્યાં લઈ ગયા છે માલ મિલકત નિકાલ ખાતે ને તો માલ મિલકત નિકાલ ખાતે રોકડ અને બેંક ખાતે આ રોકડ અને બેંકને જમા કેમ કર્યો તો આપણે જ્યારે દેવા ચૂકવશું તો દેવા પૈસાથી ચૂકવવા પડશે ને તો આપણામાંથી આવે તે આવે તે ઉધાર અને જાય તે જમા એટલે રોકડ જશે ને જ્યારે પણ આપણે કોઈ પણ દેવાની ચુકવણી કરશું તો રોકડ જશે એટલે ક્યાંથી જશે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા હવે પેઢી વિસર્જન ખર્ચ ચૂકવવાના ચૂકવવાય ત્યારે હવે આપણને ખબર છે જ્યારે પણ ભાગીદાર પેઢીનું વિસર્જન થાય તો ઘણા બધા લીગલ ઇસ્યુઝ હોય છે તમારે ત્યાં નોંધણી કરાવવી પડે એ બધી વસ્તુ કરાવવું પડે કંપનીમાં ક્યાં કોર્ટના રૂલ્સ ફોલો કરવા પડે તો જ્યારે વિસર્જન માટે જે ખર્ચ આવે છે એને વિસર્જન ખર્ચ કહીએ છીએ એ કંપનીને કંપનીને વિસર્જન કરવા માટે કંપનીને બંધ કરવા માટે જે પણ ખર્ચા ઉપજે છે એને આપણે વિસર્જન ખર્ચ કહીએ છીએ તો એ વિસર્જન ખર્ચની ચૂકવણી કરે ત્યારે શું આમનો થશે તો આપણને ખબર છે તો માલ મિલકત નિકાલ ખાતે નવા નંબર નો માલ મિલકત નિકાલ ખાતાની બાકી હવે આપણને ખબર છે માલ મિલકત ખાતું બનાવી દીધું ને આપણે બધી મિલકતો લઈ લીધી બધા દેવાઓ લઈ લીધા પછી જે વસ્તુ આવવાની હતી એ પણ વસ્તુ લઈ લીધી બધું રેકોર્ડિંગ થઈ ગયું પછી આપણે માલ મિલકત ખાતામાં નફો કે ખોટ મળે ને કેમ કે બંને બાજુનો સરવાળો કરીએ માલ મિલકત ખાતાનો દરેક જે આમનોદ આપી આમનોદની ખતોની કરીએ આપણને ખબર છે દરેક દરેક આમનોદ આમનોદ હતી એ ઉપર આપણે આપણે માલ માલ મિલકત મિલકત ખાતો બનાવ્યો છે આ ખાતામાં એને શું એની પોસ્ટિંગ કરશું એની ખતોની કરશું તો જ્યારે ખતોની કરીએ ત્યારે પછી બંને બાજુના સરવાળા કરીએ અને બંને બાજુને બંધ કરીએ તો આપણને શું મળે આપણને ખબર પડે કે આ માલ મિલકત નિકાલ ખાતામાં ખોટ થઈ છે કે નફો થયો છે હવે જ્યારે નફો હોય ત્યારે શું આમનોદ થાય તો માલ મિલકત નિકાલ ભાગીદારની મૂડી ખાતે નફો થાય ને નફો એટલે જમા નફાની બાકી શું હોય છે જમા હોય છે ને તો નફા નુકસાન એ હવે આપણને ખબર છે એ નફો કોનો હોય છે માલિકનો અત્યાર સુધી માલિક કોણ છે ભાગીદારી પેઢીના માલિક ભાગીદારો છે એટલે એ નફો કોને અપાશે તો ભાગીદારોને અપાશે ને તો એ ક્યાં જમા કરશું આપણે તો તે ભાગીદારના મૂડી ખાતે

ઓપોઝિટ એન્ટ્રી એન્ડ ઓપોઝિટ એન્ટ્રી એટલે તો હવે ભાગીદારને આપણે જમા કરીએ કેમ કે નફો હતો નફાની બાકી જમા હોય છે એ રીતે ખોટ હોય તો ખોટની બાકી શું હોય છે ઉધાર હોય છે ને તો ખોટ ક્યાંથી ઉધાર આવે તો આપણને ખબર છે નફો હોય તો પણ ભાગીદારનો ખોટો હોય તો પણ ભાગીદારની તો નફો આપણે શું કરીએ જમા કરીએ તો ખોટ આપણે શું કરશું ઉધાર કરશું અને ક્યાંની ખોટ છે તો માલ મિલકત નિકાલ ખાતાની તો એની આપણો શું થશે ખોટના સમયે તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા પછી હવે દસવા નંબરનો મૂડી ખાતામાં જરૂરી રોકડ લાવીને કે ઉપાડીને બંધ કરવામાં આવશે હવે આપણને ખબર છે ઘણી બધી વખત જે મૂડી ખાતો હોય તો મૂડી ખાતામાં ઘણી બધી વખત આપણે પૈસા લાવવા પણ પડે કેમ કેમ કે ભાગીદારી પેઢીમાં જવાબદારીઓ શું છે અમર્યાદિત એટલે પૈસા ખૂટે તો આપણે પૈસા આપવા પણ પડે ભાગીદારી પેઢીને કોને દ્વારા ભાગીદાર દ્વારા હવે પૈસા વધી પણ શકે છે તો પૈસા વધે ત્યારે ભાગીદારો એને પૈસા લઈ જાય ત્યારે બંને ભાગીદારી પેઢીમાં જ્યારે પણ રોકડ લાવવાની જરૂર પડે અને રોકડ લઈ જવાની જરૂર પડે એટલે વિસર્જનના સમયે મૂડીની જરૂર પડતી હોય ત્યારે રોકડ આવશે અને મૂડી વધારે હોય તો આપણે રોકડ જશે એવી રીતે તેની એન્ટ્રી ભાગીદાર રોકડ લાવે ત્યારે એટલે ભાગીદાર ક્યારે રોકડ લાવે તો આપણને ખબર છે જ્યારે વિસર્જનમાં પૈસા ખૂટે ત્યારે તો રોકડ ખાતે ઉધારતે ભાગીદારના મૂડી ખાતે જમા રોકડ ખાતે ઉધારતે ભાગીદારના મૂડી ખાતે જમા હવે આપણને ખબર છે ભાગીદારને રોકડ ચૂકવાય ત્યારે એટલે વધારે પૈસા છે આપણે પાસે વિસર્જનના ના બધું જ વાત કરતા તો પણ આપણે પાસે પૈસા વધે છે પૈસા વધે એટલે કોના માલિકના તો માલિક શું કરે એને ઘરે લઈ જાય એટલે પોતાના ખાતામાં લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે એટલે ભાગીદારને ચૂકવાય ને પૈસા વધારે ત્યારે ભાગીદાર લઈને જાય તો ભાગીદારને ત્યારે ભાગીદારના મૂડી ખાતે ખાતે શું જાય છે આપણામાંથી તે રોકડ બંને વસ્તુ ખબર પડી કમ્પ્લીટ નેક્સ્ટ ખરીદદાર કંપનીના શેર અને ડિબેન્ડતા રોકડ ભાગીદારો વચ્ચે વેચતા આપણે મેં તમને પેલા જ કીધું હતું કે એની ત્રણ ચાર પદ્ધતિઓ ઘણી બધી રીતો હોય છે પોતપોતાની રીતો હોય છે કોઈ મૂડીના પ્રમાણમાં વેચે છે

ખરીદનાર કંપનીના શેર ખાતે જે આપણે શેર આપ્યા હોય એ પછી તે ખરીદનાર કંપનીના ડિબેન્ચર ખાતે એટલે જેટલા ડિબેન્ચર આપ્યા એ જેટલું રોકડ આપ્યું તે રોકડ ખાતે હવે આપણને ખબર છે કે ત્રણ ચાર ભાગીદારો હોય તો ત્રણેય ભાગીદારોમાં આ આ આમનો થશે કેમકે એક ભાગીદાર માટે આ આમનો થાય બીજા ભાગીદાર માટે પણ આ થશે ત્રીજામાં પણ આ થશે અને દરેકના જે રકમ હોય દરેકની રકમ એ અલગ અલગ આવશે કેમ કે દરેકનું પ્રમાણ અલગ હશે અને પ્રમાણ સરખું હોય તો એક જ એન્ટ્રી આવશે પણ એનું નામ બદલાશે કેમ કે ઘણી આપણે ભાગીદારો એ હોય ને બી પણ હોય તો પેલામાં શું કરશું એ ભાગીદારના મૂડી ખાતે એ ભાગીદારના મૂડી ખાતે શું આપ્યું આપણને તો એને આપ્યું તે ભાગીદાર તે ખરીદનાર કંપનીના શેર ખાતે એટલે એને શેર આપ્યા બી તે ખરીદનાર કંપનીના ડિબેન્ચર ખાતે પછી રોકડ ખાતે એટલે એ એ નું થયો એવી રીતે બી નું પણ થશે ને કેમ કે બી પણ ભાગીદાર છે બી ને બધું મળશે તો બીજી એન્ટ્રી શું થશે તો બી ભાગીદારના મૂડી ખાતે ઉધાર શું શું ઉધાર કરી રહ્યા છે તો ખરીદનાર કંપનીના શેર આપીએ છીએ ખરીદનાર કંપનીના ડિપેન્ચર આપીએ છીએ અને ખરીદનાર કંપની જે રોકડ આવે એ રોકડ આપીએ છીએ એ ત્રણેય રીતે જેટલા ભાગીદારો એટલી આમનો રકમ બદલામાં બદલાશે હવે આપણને ખબર છે જ્યારે હિસાબી ચોપડા બનાવે ત્યારે કેટલા એકાઉન્ટ બનાવવા પડે છે ચાર એકાઉન્ટ એક તો આપણે પેલા સમજ્યા માલ મિલકત નિકાલ ખાતું બનાવવું પડે છે પછી ભાગીદારોના મૂડી ખાતું બનાવવું પડે છે પછી ધંધો ખરીદનાર કંપનીનો ખાતું બનાવવો પડે છે પછી રોકડ ખાતું બનાવવું પડે છે ઘણા બધા બીજા પણ ખાતા બનાવવા પડે છે પણ એ મુખ્ય ખાતા છે આપણે બનાવવા જ પડે છે હિસાબી ચોપડામાં એ બધા ખાતા બનાવવા જ પડે છે હવે આજે આપણે એક પ્રેક્ટિકલ દાખલો લઈએ અને દાખલાના હિસાબે આપણે એ પ્રશ્નને શીખીએ કે કેવી રીતે આપણે ખરેખર જે પ્રેક્ટિકલ જિંદગીમાં કોઈ પણ ભાગીદારી પેઢી વેચતી હોય તો વેચવાના સંજોગે એ કેવી રીતે એના હિસાબી ચોપડા બનાવશે અને હિસાબી ચોપડા જે બનાવે છે એના પછી એનો કેવી રીતે એ જે ખરીદનાર કંપની છે એના સાથે કેવી રીતે સમજો તો કેવી રીતે સ્વીકારે છે એ બધું વસ્તુ જોઈએ છે એ પ્રેક્ટિકલ દાખલાના સ્વરૂપે આપણે સમજીએ તો એ પ્રશ્નને પહેલાં હું ભણું છું પછી આપણે પ્રશ્નને સમજીને પછી એની આમનું જે જે પૂછ્યું એ બનાવતા જોઈએ આપણે તો સીતા અને ગીતા સરખે હિસ્સે નફા નુકસાન વેચતા ભાગીદારો છે સરખે હિસ્સે એટલે પચાસ ટકા પચાસ ટકા અડધો અડધું એવી રીતે પછી તારીખ એક એક સત્તરના રોજ તેમણે ધંધો નવી શરૂ કરેલ કંપનીને વેચી દીધો હવે એની જે ભાગીદારી પેઢી હતી ને કોની સીતા અને ગીતાની એ સીતા ગીતા શું કરે છે એનો જે ધંધો છે એ ધંધો કોને આપી દે છે તો એ ધંધો એક નવી કંપનીને વેચી દે છે તો હવે નવી કંપની પણ પિક્ચરમાં આવી અને સીતા અને ગીતાની ભાગીદારી પેઢી અને કંપનીને વેચી દેવાનું નક્કી કર્યું કર્યો તે તારીખે તેમનું પાકું સરવાયો હતો એટલે સીતા ગીતાનો પાકો સરવાય શું કહે છે કે એની જે સીતા ગીતાનું જે ભાગીદારી પેઢી છે એનો કેટલી મિલકતો છે એ બધું જોઈ રહ્યું છે તો દેવા તો આપણને ખબર છે દેવા કેટલા છે તો મૂડી સીતાની કેટલી સત્યાવીસ હજાર ગીતાની વીસ હજાર બસો પચાસ લીણદારો કેટલા છે તેત્રીસ હજાર સાતસો પચાસ અને મકાન ઘસારા ભંડોળ ચાર હજાર પચાસ જમીન અને મકાન અઠાવીસ હજાર ત્રણસો પચાસની છે ફર્નિચર કેટલા છે સોળ હજાર બસોના છે પછી દેવાદારો કેટલા છે તો વીસ હજાર બસો પચાસના છે સ્ટોક કેટલા છે સત્તર હજાર પાંચસો પચાસના છે અને રોકડ કેટલા છે સત્યાવીસોના છે એ આપણે પ્રશ્ન છે એ એ આપણને વિગતો પણ આપેલી છે અને સાથે આજ કંપનીની તો નવી કંપની લેણદારો લેતી નથી હવે આપણને ખબર છે નવી કંપનીમાં જે દેવા હશે ને આમાંથી લેણદારો નથી લીધા એટલે આપણે એ જે જૂની કંપની છે ને જે જૂની પેઢી છે એ પેઢી એની ચૂકવણી કરશે પછી તેથી જે છો આપણે કિંમતે ચૂકવવામાં આવે છે ચોપડી કિંમતમાં જે લેણદારો બતાવશું એ આપણે ચૂકવશું ખરીદ કંપની સોરી ખરીદ કિંમત એટી ફાઇવ થાઉઝન્ડ ફિફ્ટી એટલે પચ્યાસી હજાર પચાસ રૂપિયા નક્કી થયેલ છે એટલે કેટલામાં ખરીદવામાં આવ્યો ધંધો તો એટી ફાઇવ થાઉઝન્ડ ફિફ્ટીમાં પંચ્યાસી હજાર પચાસ રૂપિયામાં એ ધંધો ખરીદવામાં આવ્યો કોનો સીતા અને ગીતાનો કોને ખરીદ્યો નવી કંપની કેટલામાં પંચ્યાસી હજાર પચાસમાં હવે જે જેના પેટે નવી કંપની સત્યાવીસ હજારના શેર જેના પેટે એટલે નવી કંપની છે ને હવે સીતા ગીતા શું આપે છે સીતા ભાગીદારી પેઢીને શું શું આપે છે તો તો એ એ ખરીદ બદલામાં આપવામાં આવે છે છે વસ્તુ શેર આપે બાકીની રકમ ચૂકવશે આપણે ત્રણે વસ્તુ કીધી હતી ને શેરથી ચૂકવી શકે છે રોકડથી અને ડિબેન્ચરથી તો આ પ્રશ્નમાં શેર અને રોકડ એ બંને વસ્તુથી ચૂકવે છે પછી નવી કંપનીના શેર બંને ભાગીદારો સરખી હિસ્સે લે છે એટલે આ પ્રમાણ પણ આપેલું છે એટલે બંને લોકો શું કરે છે સરખા હિસ્સામાં શેર વેચી લે છે અને ભાગીદારી પેઢીને જે સત્તાવીસ હજાર મળ્યા છે શેર એ સીતા અને ગીતા સરખા હિસ્સામાં વેચી લે છે પછી ખરીદ કિંમત નીચે મુજબ મિલકતોના મૂલ્યાંકન દ્વારા નક્કી કરે છે હવે જે ખરીદ કિંમત આવી ને પંચ્યાસી હજાર પચાસ તો આ કેવી રીતે આવી તો આપણને ખબર છે આ જે નવી કંપની હતી ને એ નવી કંપનીએ આપણા જે મિલકતો હતા એ મિલકતોને આ મૂલ્ય પર નિર્ધારણ કર્યા છે આ મૂલ્યના નિર્ધારણ કરતાં જ આપણને જે ખરીદ કિંમત આપી છે એવી રીતે ઉપરની વિગતો પરથી પેઢીના ચોપડે જરૂરી આમનું જ લખવાના છે અને આમનું જ લખી જરૂરી ખાતા પણ બનાવવાના છે તો આપણને ખબર છે સૌથી પહેલી આમનું માલ જે મિલકત હોય એ મિલકતના ખાતા બંધ કરી એ મિલકતને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવા તો સૌથી પહેલા આપણને ખબર છે મિલકત કઈ બાજુ હોય મિલકતનો મિલકતની બાકી કઈ હોય ઉધાર બાજુ હોય ને બંધ કરવી એટલે વિરુદ્ધ એટલે જમા બાજુ તમે શું કર્યો તો એ માલ મિલકત નિકાલ ખાતે જમા કર્યા શું શું તો તે જમીન મકાન ખાતે જમા તે ફર્નિચર ખાતે તે દેવાદાર ખાતે તે સ્ટોક ખાતે કેમ કે આપણે પાકાસરામાં જોયું ને તો પાકાસરામાં કેટલી કેટલી આપણી પાસે મિલકતો હતી ચાર મિલકતો એ ચારેય મિલકતોનું ખાતું બંધ કરવું એટલે એને જમા કર્યા તો તે મકાન મિલકત ખાતે ફર્નિચર ખાતે દેવાદાર ખાતે ને સ્ટોક ખાતે અઠાઈ હજાર ત્રણસો પચાસ સોળ હજાર બસો વીસ હજાર બસો પચાસ અને સત્તર હજાર પાંચસો પચાસ હવે આપણને ખબર છે બંધ તો કર્યા પર કયા ખાતે લઈ ગયા તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે બધી જ પડ મિલકતો લઈ ગયા આપણે એટલે એનામાં લઈ ગયા એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કર્યો છે કેટલો બ્યાસી હજાર ત્રણસો પચાસ હવે બીજું આપણને ખબર છે બીજું શું થાય બધા દેવાઓ લે છે તો આપણે દેવામાંથી બે વસ્તુ હતી

સાડત્રીસ હજાર એસી રૂપિયા સોરી સાડત્રીસ હજાર આઠસો રૂપિયા થર્ટી સેવન થાઉઝન્ડ એટ આપણને ખબર છે તો આપણને ખબર છે કે જે નવી કંપની જે આપણને ખરીદ કિંમત ચૂકવે છે એ ખરીદ કિંમતનું પણ નિર્ધારણ થાય ત્યારે પણ એમની આમનો જ થાય ને તો આપણને ખબર છે એ ખરીદ કિંમતની આમનો શું થાય તો આ બંને વચ્ચે નિર્ધારણ થયો તો નવી કંપની ખાતે પંચ્યાસી હજાર તે તે માલ મિલકત નિકાલ ખાતે પંચ્યાસી હજાર પચાસ જે નવી કંપની દ્વારા જે ખરીદ કિંમત ચૂકવાશે ને એ ખરીદ કિંમત આપણે ક્યાં લઈ જઈએ તો ખરીદ કિંમત પણ માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ આપણને ખબર છે કે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ ત્યારે તો નવી કંપની ખાતે કેમ કે નવી કંપનીથી ખરીદ કિંમત આવે છે એવી રીતે તો નવી કંપની ખાતે પંચાસ હજાર પચાસ તે ક્યાં લઈ જઈએ તે માલ મિલકત નિકાલ ખાતે પંચાસ હજાર પચાસ એ આપણને પણ ગણતરી કરેલી છે કે આ ખરીદ કિંમતે ખરીદેલી છે પછી નવી કંપની શું આપે છે શેર તો આપણે કીધું તું પ્રશ્નમાં કે સત્તાવીસ હજારના શેર આપે છે અને બીજી બધી રકમ શું આપે છે તો બીજી બધી રકમ રોકડતી તો આપણને રકમ કેટલી આપે છે તો પંચ્યાસી હજાર પચાસ આપે છે ને તો પંચ્યાસી હજાર પચાસ રકમ આપે છે આમાંથી સત્તાવીસ હજારના આપણને શેર આપી દે છે તો વધ્યા કેટલા અઠ્ઠાવન હજાર પચાસ ટોટલ આપણને આપવાના છે પંચ્યાસી હજાર પચાસ અને આમાંથી સત્યાવીસ હજાર તો આપણને શેર આપી દે છે તો વધેલા પૈસા કેવી રીતે ચૂકવશે તો વધેલા પૈસા રોકડથી મળશે આપણને તો આપણી ભાગીદારી પેઢીને શું મળે છે તો ભાગીદારી પેઢીને સત્તાવીસ હજારના તો શેર મળે છે તો એની અમનોત તો નવી કંપનીના શેર ખાતે ઉધાર નવી કંપનીના શેર ખાતે ઉધાર સત્તાવીસ હવે બીજા કેટલા વધ્યા તો પંચ્યાશી હજાર પચાસમાં પંચ્યાસી હજાર પચાસમાંથી સત્તાવીસ હજાર બાદ કરતા આપણને મળ્યા છે અઠ્ઠાવન હજાર પચાસ જે આપણને રોકડથી મળશે અને આપણને ખબર છે આ હવે તે ઉધાર જાય તે જમા તો રોકડ આવે છે એટલે ઉધાર રોકડ ખાતે ઉધાર અઠાવન હજાર પચાસ બાકીની રકમ હતી ચૂકવે છે રોકડ ખાતે અઠાવન હજાર પચાસ ક્યાંથી આવે છે તો નવી કંપની તો નવી કંપની તે નવી કંપની ખાતે જમા પંચ્યાસી હજાર પચાસ હવે આપણને ખબર છે કે એક દેવો હતો ને લેણદારો એ લેનદારો ચૂકવ એ લેનદારો નવી કંપનીએ લીધું નથી નવી કંપની કે મારે આ દેવા એક સ્વીકારવા નથી તો દેવા સ્વીકારવા ના હોય તો આપણી જે જૂની પેઢી છે એના તો દેવા છે જ તો એને તો ચૂકવવા પડે ને તો ચૂકવવા માટે આપણને ખબર છે બધા દેવા ક્યાં લઈ ગયા માલ મિલકત નિકાલ ખાતે તો હવે એ લેનદારો ચૂકવવા છે આપણને તો લેનદારો ચૂકવીએ ત્યારે આપણે રોકડમાં ચૂકવણું કરવું પડશે ક્યાંથી ચૂકવણું કરશું તો માલ મિલકત નિકાલ ખાતાથી મેં તમને અગાઉ પણ એન્ટ્રીના આમનો સમય બતાવ્યો હતો તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તેત્રીસ હજાર સાતસો પચાસ ક્યાંથી જશે ક્લિયર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર સાતસો પચાસ હજાર સાતસો નિકાલ ખાતાનો ઉધાર કેમ કર્યો છે ત્યાંથી જશે પૈસા શું જશે રોકડ એટલે રોકડને જમા કર્યું છે પછી આપણને ખબર છે હવે જે નફો થાય માલ મિલકત ખાતામાં આપણે જ્યારે બનાવશું ત્યારે જોઈશું એ નફો પણ વેચી કરવામાં આવે તો આ પ્રશ્નમાં પણ શું થયું છે તો આ પ્રશ્નમાં પણ માલ મિલકત નિકાલ ખાતે આપણને નફો થયો છે માલ મિલકત ખાતે નફો થયો છે જો પ્રશ્નમાં આપણે જોઈ લઈએ તો આ માલ મિલકત ખાતામાં જો આપણે ઉધાર બાજુનો સરવાળો કરીએ તો આપણને મિલકત બ્યાસી હજાર ત્રણસો પચાસ દેખાય છે પછી મકાન અંગેનો ઘસારો ચાર હજાર પચાસ પછી લીંડારો ખાતે એટલે નવી કંપની તેત્રીસ હજાર સાતસો પચાસ એ પણ હતો પછી આપણે કંપની કેટલા ચૂકવે છે પંચીસ હજાર પચાસ તો સરવાળો કરતા આપણને મળે એક લાખ બાવીસ હજાર આઠસો પચાસ તો એક લાખ બાવીસ હજાર આઠસો બ્યાસી હજાર ત્રણસો પચાસ બાદ કરતા તેત્રીસ હજાર સાતસો પચાસ જે આપણે ચૂકવણી કરી રોકડતી એ બાદ કરતાં આપણને કેટલા પૈસા મળશે છ હજાર સાતસો પચાસ આપણે વધે છે વધે છે એટલે આપણે માલ મિલકત નિકાલ ખતો બનાવવાથી એટલે વિસર્જન કરવાથી પણ આપણને નફો થયો છે એ નફો કોનો છે માલિકનો તો એ નફો કોને ચૂકવશું તો આપણે બધા ભાગીદારો ભાગીદારો કોણ છે સીતા અને ગીતા ને કેવી રીતે વેચશું તો આપણે એને નફા નુકસાનના પ્રમાણમાં નફા નુકસાન કેટલું છે સરખું પચાસ પચાસ ટકા તો જો સાત છ હજાર સાતસો પચાસ એને ટ્રાન્સફર કર્યા છે છ હજાર સાતસો પચાસની મૂડી ખાતે ત્રણ હજાર ત્રણસો પંચોતેર કેમ કે સરખા વેચ્યા છે છ હજાર સાતસો પચાસ ને ભાગ્યા બે કરશું એટલે બંનેનો પ્રમાણ આવી છે અડધું કરશું એટલે બંનેને કેટલા કેટલા આપે એ મળી જશે મને ત્રણ હજાર ત્રણસો પછી ગીતાને પણ એ જ અમાઉન્ટ ત્રણ હજાર ત્રણસો પંચોતેર સરખા વિતર છ હજાર સાતસો પચાસના અડધા એટલે ત્રણ હજાર ત્રણસો પંચોતેર સીતાના અને ત્રણ હજાર ત્રણસો પંચોતેર ગીતાના પછી આપણને ખબર છે હવે જે શેર આવ્યા એ શેર પર વેચણી કરશું ને એ શેર કેટલા આવ્યા તો આપણને ખબર છે સત્યાવીસ હજારના શેર નવી કંપની આપણને આપ્યા છે સીતા અને ગીતાની ભાગીદારી પેઢીના આપ્યા છે હવે સીતા અને ગીતાની ભાગીદારી પેઢી શું કરશે સીતા ગીતા વચ્ચે વેચશે તો સીતા ગીતાને કયા પ્રમાણમાં વેચવાના છે તો એમણે કીધું છે સરખા પ્રમાણમાં તો આપણને ખબર છે સત્તાવીસ હજારના અડધા તેર હજાર પાંચસો તેર હજાર પાંચસો તો સીતાની મૂડી ખાતે ઉધાર અને ગીતાની મૂડી ખાતે ઉધાર તેર હજાર પાંચસો તેર હજાર પાંચસો તે નવી કંપનીના શેર ખાતે પાંત્રીસ હજાર બનીને વેચવામાં આવે ત્યારે હવે આપણને ખબર છે કે સીતા અને ગીતાને મૂડી લાવી પણ પડી શકે છે અને જ્યારે પણ આપણને ખબર છે જ્યારે વિસર્જન કરીએ ત્યારે મૂડી ખૂટે ત્યારે ભાગીદારો લાવવી પડે છે અને જ્યારે મૂડી વધે ત્યારે ભાગીદારો લઈને જાય છે તો આપણને ખબર છે એ ભાગીદારોમાં મૂડી વધી છે આ સમયે આપણે પેઢીમાં મૂડી છે રોકડ ખાતાથી ખબર પડશે એ રોકડ વધ્યું છે તે રોકડ કોણ લઈ જશે ભાગીદાર એ ભાગીદાર કોણ છે સીતા અને ગીતા તો સીતાના મૂડી ખાતે અને ગીતાના મૂડી ખાતે અને તે રોકડ ખાતે જે રોકડ વધ્યો છે એ પ્રમાણમાં આપણે જોઈએ જો આ રોકડ ખાતું આ રોકડ ખાતામાં બંને બંનેના વસ્તુ આપણે વેચ્યા છે એ બતાવવામાં આવે છે એના જે મૂડી છે એ મૂડીના પ્રમાણમાં વેચવામાં આવે છે એ રોકડ કેટલું લઈ જશે મૂડીના પ્રમાણમાં કેટલું મૂડીના પ્રમાણમાં આપણે ચોક્કસ વસ્તુ યાદ રાખવાની જ્યારે રોકડ ખાતું બનાવશું ત્યારે હું તમને કહેશું પણ એ એને વેચવામાં આવ્યું છે હવે આપણે યાદ તો સીતાની મૂડી ખાતે કેટલા સોળ હજાર આઠસો પંચોતેર અને ગીતાની મૂડી ખાતે દસ હજાર એકસો પચીસ જે સત્યાવીસ હજાર વધ્યા એ એ સતાવીસ હજાર એ રોકડ વધી છે એ રોકડ કયા પ્રમાણમાં વેચવામાં આવી છે સીતા અને ગીતાના મૂડી ખાતે આપણે સીતા અને ગીતાની જે મૂડી છે ને એના પ્રમાણ કાઢશું એના જે પ્રમાણ કાઢશું એના પ્રમાણના આધારે સત્તાવીસ હજાર આપણે વેચવાના રહેશે એ સતાવીસ હજારને વેચતા આપણને મળશે સીતાના મૂડી ખાતે સોળ હજાર આઠસો પંચાત્ તે રોકડ એને મળશે અને ગીતાને કેટલો મળશે દસ હજાર એકસો પચીસ રૂપિયા એવી રીતે કુલ આપણને રોકડ સતાવીસ હજાર આપવાનો રહેશે હવે આ પ્રશ્નમાં આપણે આમનો તો જોઈએ હવે આપણે એક ખાતાઓ જોઈએ છે તો માલ મિલકત નિકાલ ખાતું બનાવવું પડે છે તો આપણને કહેવાય છે માલ મિલકત નિકાલ ખાતામાં શું શું આવે છે તો સૌથી પહેલા મિલકતો આવે છે તો મિલકતો કઈ બાજુ લખીએ છીએ ઉધાર બાજુ તો પરચુરણ મિલકતો જમીન મકાન ફર્નિચર દેવાદારો સ્ટોક જે જે વસ્તુ આપણે લીધી છે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ ગયા છે બધી જ વસ્તુનો સરવાળો બ્યાસી હજાર ત્રણસો પચાસ હવે બીજું દેવા તો દેવા કયા હતા બે હતા ને જે બે દેવા આપણે એને ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતી લઈ આવ્યા હતા બંને કયા કયા તો મકાન અંગેનું ઘસારા ચાર હજાર પચાસ એ જમા બાજુ બીજું શું હતું ડારો કેટલા હતા તેત્રીસ હજાર સાતસો પચાસ એ પણ જમા બાજુ એટલે બધી મિલકતો ઉધાર બાજુ બધા દેવાઓ જમા બાજુ ને આપણને ખબર છે કંપની શું ના પાડી હતી કે હું જે ડારો છે એ તમારી દેવાઓ છે એ હું સ્વીકારું નહીં એને નહીં સ્વીકારે તો આપણે ચૂકવણી કરવી પડશે તો આપણે ચૂકવણી કરી એટલે આપણે પૈસા ગયા તો પૈસા જાય એટલે રોકડ લીણદારો ત્રીસ હજાર સાતસો પચાસ એ આપણે લખ્યા કેમ કે પૈસા માલ મિલકત નિકાલ ખાતાથી જાય ને કેમ કે બધું બંધ કરીને તો માલ મિલકત નિકાલ ખાતામાં લઈ આવ્યા તો રોકડ જાય એટલે ઉધાર એટલે રોકડ લીનદારો ત્રીસ હજાર સાતસો પચાસ હવે બીજો હવે ખરીદ કિંમત કંપની આપણને કેટલી આપે છે તો પંચ્યાસી હજાર પચાસ આપે છે તો એ ખરીદ કિંમત આપણને મળે છે પૈસા એટલે એ વસ્તુ આવે છે આપણે પાસે તો જ તો એ વસ્તુ નવી કંપની ખાતે પંચ્યાસી હજાર પચાસ એ રીતે આપણે ખાતામાં કઈ કઈ વસ્તુ લખી તો ખરીદ કિંમત જમા બાજુ આવશે દેવાઓ જમા બાજુ આવશે મિલકતો ઉધાર બાજુ આવશે અને જે કંઈ દેવા ના સ્વીકારે આપણે ચૂકવણી કરીએ તો એ પણ ઉધાર બાજુ વિસર્જન ખર્ચ હોય તો એ પણ ઉધાર બાજુ પછી જે વસ્તુ વધે એને આપણે એ નફો છે એ નફો એના પ્રમાણમાં શેર કરવામાં આવશે તો જો આ બાજુમાં પણ આપણે સરવાળો કરીએ જમા બાજુનો તો એક લાખ બાવીસ હજાર આઠસો પચાસ આવે છે અને ઉધાર બાજુનો સરવાળો કરીએ તો બ્યાસી હજાર ત્રણસો પચાસ વધતા તેત્રીસ હજાર સાતસો પચાસ અને

રોકડ આવ્યો હોય ને રોકડ ગયો હોય એને આપણે નોંધવાનું તો સૌથી પહેલાં આપણે બાકી આગળ લાવ્યા એટલે આગળના વર્ષની બાકી લખવાની હોય એટલે ઓપનિંગ શરૂઆતની બાકી કહી શકાય આપણે તો સત્તાવીસો રૂપિયા હતી એ ક્યાં આપેલી છે તો આપણને ખબર છે ક્યાં આપેલી છે પાકા સરવૈયામાં તો બાકી આગળ લાવ્યા સત્તાવીસો પછી નવી કંપની હવે તો માલ મિલકત ખાતે આપણે રોકડ ચૂકવ્યો ને કોનો ચૂકવ્યો તો દેવાઓ જે સ્વીકાર્યા નહોતા તો માલ મિલકત નિકાત ખાતે એ જ લીનદારો ચૂકવ્યા હતા રોકડથી તેત્રીસ હજાર સાતસો પચાસ કેમ કોઈ રોકડ ગયો ને રોકડ આવે તો ઉધાર રોકડ જાય તે જમા તો લેણદારો ચૂકવણી કરી એટલે રોકડ ગયો તો માલ મિલકત હજાર સાતસો પચાસ હવે આપણને ખબર છે કે નવી કંપની ખાતેથી રોકડ કેટલું મળ્યો તો કુલ આપણને એ કેટલા આપવાના હતા પંચ્યાસી હજાર પચાસ આપવાના હતા ને ખરીદ કંપની હે ને ખરીદ કિંમતના અનુસાર ને શેર કેટલા આપ્યા હતા સત્તાવીસ હજાર અને બાકીની રકમ શું કીધું હતું રોકડતી તો બાકીની રકમ આપણે કેટલી આવી હતી તો પંચાસ હજાર પચાસ માંથી સત્યાવીસ હજાર બાદ કરતા આપણે બધી જ રકમ રોકડ રોકડમાં મળે છે અને રોકડ આવે તે ઉધાર તો નવી કંપની ખાતે અઠાવન હજાર પચાસ હવે આપણે દર બાજુનો સરવાળો કરીએ તો સાઠ હજાર સાતસો પચાસ આવે છે અને જમા બાજુ ખાલી તેત્રીસ હજાર સાતસો પચાસ છે તો જે બીજો જે જે બીજી જે વધે છે સાઠ હજાર સાતસો પચાસમાંથી આપણે તેત્રીસ હજાર સાતસો પચાસ બાદ કરતાં જે મૂલ્ય વધે છે એને આપણે એ જે રોકડ વધ્યું છે એ રોકડ કોને આપશું આપણે તો એ રોકડ આપણે આપણા ભાગીદારોને વેચવામાં આવે છે એ ભાગીદારોને કયા પ્રમાણમાં તો ભાગીદારોને એને મૂડીના પ્રમાણમાં વેચવામાં આવે છે જે કંઈ પૈસા વધે છે તો આપણે સાઠ હજાર સાતસો પચાસમાંથી તેત્રીસ હજાર સાતસો પચાસ બાદ કરતા જે રકમ મળે છે એ રકમની ભાગી સીતા અને ગીતાના મૂડી પ્રમાણમાં વેચવામાં આવે છે તો સોળ હજાર આઠસો પંચોતેર સીતાના મળે છે અને દસ હજાર એકસો પચીસ ગીતાને મળે છે હવે ભાગીદારનું મૂડી ખાતું બનાવીએ તો આપણને ખબર છે સૌથી પહેલાં ભાગીદારને મળ્યું શું તો ભાગીદારોને આપણને ખબર છે નવી કંપનીના શેર મળ્યા સરકાર સરખા પ્રમાણમાં સત્તાવીસ હજારના અડધા એટલે તેર હજાર પાંચસો ગીતાને અને તેર હજાર પાંચસો સીતાને પછી આપણને ખબર છે બાકી આગળ લાવ્યા કેટલી હતી તો સીતાની બાકી કેટલી હતી સત્તાવીસ હજાર હતી ને બાકા સવારમાં હતી ગીતાની કેટલી હતી વીસ હજાર બસો પચાસ હતી એ બંને લખી દીધી હવે આપણને ખબર છે રોકડ કેટલું મળ્યું આ બંનેને શેર તેર હજાર પાંચસો મળ્યા અને રોકડમાં હમણાં જ આપણે રોકડ ખાતો બનાવ્યો હતો ને રોકડ ખાતામાં સીતાને કેટલા મળ્યા હતા સોળ હજાર આઠસો પંચોતેર અને એ બંને દીધા છે પછી હવે માલ મિલકત જે નિકાલ ખાતો નફો ને તો એ નફો જમા બાજુ તો સીતામાં ત્રણ હજાર ત્રણસો પચોતર અને ગીતામાં ત્રણ હજાર ત્રણસો પંચોતેર એ રીતે આપણને કુલ જો બાકી બંનેની મળી જાય છે પછી નવી કંપનીનું ખાતું બનાવતું એ પણ બનાવી શકીએ નવી કંપનીનું ખાતું એટલે નવી કંપની આપણે કેવી રીતે ચુકવણી કરી આ બાજુ કેટલી ચૂકવણી કરવાની હતી એટલે માલ મિલકત નિકાલ ખાતે પંચાસ હજાર પચાસ ખરીદ કિંમતથી પછી કેટલા પૈસા કેવી રીતે આપ્યા તો નવી કંપનીના શેર કેટલા આપ્યા સત્યાવીસ હજાર બીજા રોકડથી તો તો રોક તે રોકડ ખાતો અઠ્ઠાણું હજાર પચાસ શું આપવાનું છે એ માલ મિલકત નિકાલ ખાતાથી આપણે ઉધાર કરીશું કેવી રીતે આપવાનું છે એ આપણે શેર ખા શેરથી આપવાનું છે અને રોકડથી આપવાનું છે એને જમા કરશું જેટલી જેટલી રકમ હોય એ નથી પછી નવી કંપનીના શેરનું ખાતું નવી નવી કંપનીનું શેર ખાતું બનશે તો આપણને ખબર છે નવી કંપનીના શેર કેટલા હતા સત્યાવીસ હજાર ગીતાના કેટલા અને સીતાના કેટલા તો આપણને ખબર છે બંનેના સરખા સરખા હતા તેર હજાર પાંચસો હજાર પાંચસો તો આપણને એવી રીતે આ રકમ મળી જાય છે એ આપણે ગણતરી કરેલી લીધી કે ખરીદ કિંમત કેવી રીતે મળે આપણને એની ગણતરી હતી તો આપણે ખરીદ કિંમત તો આપેલી જ હતી પ્રશ્નમાં ના આપેલું હોય તો આપણે એ જોઈ શકીએ કે કયા કયા મૂલ્ય એ આપણી મિલકતો ખરીદે છે વિદ્યાર્થી મિત્રો મને આ જે વ્યાખ્યાન આપીને ખૂબ જ આનંદ થયો છે અને આજે મને પણ આ વ્યાખ્યાનથી ઘણું બધું શીખવા મળ્યું છે અને મને ખાતરી છે કે તમે પણ ઘણું બધું શીખ્યા હશો ને આ જે વ્યાખ્યાન છે આ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે આ મારી ખાતરી છે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો